વાત કરીશું દેવભૂમિ દ્વારકાની. તો દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખંભાળિયામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે, જેને કારણે શહેરના મુખ્ય માર્ગો બધે જ નદી થઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે ક્યાં રસ્તો અને ક્યાં નદી તે પણ લોકોને સમજવું મુશ્કેલ પડી રહ્યું છે તેવા દ્રશ્યો છે. ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક જે વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો અનેક ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ કેટલાય ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. તો જે સિંહણ ડેમ આવેલો છે તે ડેમ પણ ઓવરફ્લો થયો છે, ત્યારે ગી ડેમ છે તેમાં પણ 4 ફૂટ જેટલું પાણી આવ્યું છે. ખંભાળિયાની ગી નદી તેમજ તેલી નદી બંને કાંઠે વહી રહી છે. તો તાલુકાના વડતરા ઉપરાંત હંજાળા પર 2, 12, 23 જેવા ગામોમાં પણ બધે જ પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે શહેરના કંચનપુર પાસે જે કંપની છે તેની દિવાલ પણ તૂટી પડી હતી અને તેને કારણે વાહનો પાણીમાં તણાઈ ગયા છે. તો દેવભૂમિ દ્વારકામાં પણ જે દ્વારકાધીશની મહેર કહેવાય કે પછી કહેર કહેવાય તે અત્યારે કદાચ આંકવું મુશ્કેલ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબી ગયો છે અને ત્યાર પછી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે સંવાદદાતા રહીમ ચાકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ આપણને દેવભૂમિ દ્વારકાની સ્થિતિથી અવગત કરાવશે. જી રહીમ, હાલમાં દેવભૂમિ દ્વારકામાં પરિસ્થિતિ કેવી છે? જી જણાવી દો કે 36 કલાકની અંદર ચામ ખંભાળિયામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઠેક ઠેકાણે રસ્તાના ધોવાણ થઈ ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસ્યા છે, અમુક ફેક્ટરીમાં બી પાણી ઘૂસી ગયા છે, જેના લીધે દિવાલ તૂટતા એ લોકોના 4-વ્હીલ વાહન બી પાણીમાં તણાયા હતા. એ સિવાયના ચામ ખંભાળિયાના જે સલાયા ગેટ આવેલ છે ત્યાં ખામના સુખનાથ મહાદેવનું મંદિર છે તેની બાઉન્ડ્રી તૂટી ગઈ અને ત્યાં બી પુલનું ધોવાણ થઈ ગયું. રેલિંગ તે તૂટીને તે રોડ ઉપર આવી ગઈ. હજી સુધી નગરપાલિકા પ્રશાસને હજી તે રસ્તો સાફ કરવામાં કામયાબ નથી થયા. તે સિવાયમાં જે ઠેક ઠેકાણે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને પ્રજાજનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે પ્રશાસન હરકતમાં આવી છે, કલેક્ટરશ્રીએ આદેશ આપ્યા છે. ચામ ખંભાળિયા તાલુકાના સિયાણ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના પગલા વિશે જાણ કરવામાં આવેલ છે. જી બિલકુલ રહીમ, જે પ્રમાણે આપણે જણાવ્યું કે સિંહણ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે આ ડેમ ઓવરફ્લો થવાથી એવા કયા નીચાણવાળા વિસ્તારો છે જેને સૌથી વધારે અસર પડી શકે છે? ત્યાંથી ડેમ ઓવરફ્લો થયો ત્યાંથી જે સલાયા બંદર જે આવેલ છે તે 10 કિલોમીટર જેટલું અંતર છે, તે વિસ્તારમાં વાડી વિસ્તાર આવે છે વધારે પૂરતો. અને આપણે બે ગામ આવે છે, ભરાણા છે, ચુડેશ્વર છે, એક બે ગામ આવેલ છે, તે લોકો સાચીના પગલા માટે જાહેરાત કરે છે. રહીમ, કોઈ નાગરિક ફસાયા હોય અથવા તો જાનમાલને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું હોય એવા કોઈ સમાચાર કે અપડેટ? નહીં, ગઈકાલે જામ ખંભાળિયામાં ખામ આપણે બેઠકમાં મહાપ્રભુજીની બેઠક છે જે સિટીમાં આવેલ છે તે નદીના કાંઠે આવેલી, તે મહાપ્રભુજીની બેઠકમાં જે પાણી ઘૂસી ગયું હતું, અડધું મંદિર તે પાણીમાં ગરક થઈ ગયું હતું અને તે સમયે કોઈ ત્યાંથી રાહદારી મોટો બાઇક સવાર ત્યારે પસાર થયેલો હતો, બાઇક સાથે પોતે તણાયેલો હતો. ત્યાંના સ્થાનિકના પ્રજાજનો જે ત્યાં હાજર હતા તે બાઇક સવારને બચાવી લીધો હતો, બાઇક એની પાણીમાં તણાઈ ગઈ હતી. જી જી બિલકુલ. તો રહીમ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છે તેના પરથી ખ્યાલ આવે છે કે ત્યાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.